સોના અને ચાંદીના ભાવમાં વિશ્વ સ્તરે નરમાઈ જોવા મળી હતી, પરંતુ સ્થાનિક સોના ચાંદી બજારમાં સોનું 10 ગ્રામે રૂપિયા 150 વધી રૂપિયા 32,770 થયું હતું. ચાંદીના ભાવમાં પણ 1 કિલોએ રૂપિયા 250 વધી ભાવ રૂપિયા 38,350 થયો હતો. અહેવાલ દીપક રાઠોડ. બોગસ લાયસન્સ કૌભાંડમાં એજન્ટોએ સ્કૂલ પર કાગળ ઊભી કરી હોય જે ખુલાસામાં તપાસમાં ખુલ્યું હતું, જે સ્કૂલના LC માર્કશીટો મૂક્યા હતા તેવી કોઈ અસ્તિત્વવાળી સ્કૂલ છે જ નહીં, તેમજ RTOમાં ભાવ બંધારણની સિસ્ટમ પણ ચાલતી હોય જે અંગે પણ વિગતો મંગાવી તપાસ શરૂ કરાઈ છે. અહેવાલ દીપક રાઠોડ. મહાપાલિકા દ્વારા વેરા વસૂલાત 246 કરોડનો વેરો બાકી હોય તેવા આસામીઓ સામે મહાપાલિકાએ ફોજદારીની ચીમકી આપી લાલ આંખ કરી હોય, જેથી બાકીદારોએ ડોટ મૂકી વેરો ભરવા લાગ્યા છે. ત્યારે ચીમકી આપ્યા બાદ હવે માત્ર 8-1 લાખ જેવી રિકવરી બાકી હોય તેવું મહાપાલિકાએ જણાવ્યું હતું. અહેવાલ દીપક રાઠોડ. રાજકોટ લોકસભાની ચૂંટણીમાં ફરજ લેવાયેલા કુલ 18,000 કર્મચારીઓ પૈકી 700 કર્મચારીઓ ચૂંટણી માટે મુક્તિ માંગવા જાત જાતના ત્રાંગા કર્યાની વિગતો પ્રાપ્ત થઈ છે, જેમાં શારીરિક અને માનસિક બીમારીના નામે કામ ન કરવા અને ફરજમાંથી મુક્તિ આપવા રજૂઆત કરાઈ છે. અહેવાલ દીપક રાઠોડ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. બલદાણા ગ્રામ્ય સભામાં હાર્દિકને ફડાકો મારતા સનસનાટી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હનુમાન જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી. સતત બીજા વર્ષે પણ પ્રિન્ટ વેલ ઓફસેટ દ્વારા લોકોને છાસ વિતરણ કરાયું. તો દર્શક મિત્રો, સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝ. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. ભક્ત સુદામા અને કૃષ્ણ ના મિત્ર ભાવ બોલાય નહીં, વૈષ્ણવ જન તો તેને કહી નરસૈયો વિસરાય નહીં. જય દત્ત દિગંબર ગિરનારી, જય દત્ત દિગંબર ગિરનારી, જય બોલો કાલિકા માતની, સ્વર્ણ અક્ષરે લખશે કવિયો યશ ગાથા.